ઉપલેટા શહેરમાં સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે આજે સર્જિકલ કેમ્પ કેમ જ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકારી કોટેજ ખાતે આહીર સમાજના ભામાશા તેમજ દરેક સમાજ તથા શાળા કોલેજોમાં ઉદાર હાથે દાન આપનાર કન્યા કેળવણીના ઉપાસક એવા સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકીએ સ્થાપેલા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા દ્વારા દર વર્ષે ડિસેમ્બર તેમજ જાન્યુઆરી માસમાં વિનામૂલ્યે

અમે અમે બહુ પ્રોત્સાહન આપીએ છીએ કે અગર એ કરીએ ગઈએ છીએ તો અમે કેમ ના કરીએ એને જોઈને અમે બધાને એવી શક્તિ આવી જાય છે નર્સિંગ સ્ટાફ ડૉક્ટર્સ અહીંયાના કોટેજ હોસ્પિટલના બધા એકો એક એટલું સહકાર આપે છે સેમ થિંગ અમારા બધા પેશન્ટો સહેકાર આપે છે પેશન્ટને ખબર છે એક વખત અહીંયા આવી જાય તો એની પૂરી સારવાર થવાની છે એટલે અહીંયા ખુશીનો માહોલ છે એમ લાગે છે કે અગિયાર દિવસ આ મેળો ભરાય છે અને આખા વર્ષ લોકો રાહ જોઈએ છે કે ક્યારે આ થાય ને અમે પૂગી જઈએ જનરલ સર્જરીમાં આઠસો ને ઓગણીસ દર્દીઓને તપાસવામાં આવ્યા જેમાં એકસો પંચાણુંના ઓપન ઓપરેશન અને છ દર્દીઓના લેપ્રોસ્કોપિક ઓપરેશન કરવામાં આવ્યા ગાયનેક વિભાગમાં ચારસો પેશન્ટ તપાસવામાં આવ્યા એમાંથી છ્યાસી દર્દીના ઓપરેશન થયા છે ઇએનટી વિભાગમાં બસો બોતેર પેશન્ટો તપાસ્યા જેમાંથી એકવીસ સર્જરી માટે લેવામાં આવ્યા હતા પ્લાસ્ટિક સર્જરીના વીસમાંથી ચૌદ પેશન્ટના ઓપરેશન થયા છે બાળકોના એકસો પંચો પચીસ પંચોતેર દર્દીઓને તપાસવામાંથી છવ્વીસ દર્દીઓના ઓપરેશન થયા છે યુરોલોજી એટલે કે પ્રોસ્ટેટના જ આડત્રીસમાંથી સત્તર પેશન્ટોના ઓપરેશન કરવા આપ્યા છે અને ગેસ્ટ્રોલોજી વિભાગમાં એકસો ને ચોપન દર્દીઓને તપાસવામાં આવ્યા જેમાંથી પચાસ દર્દીઓની ગેસ્ટ્રોસ્કોપી અને કોલોનોસ્કોપી કરવામાં આવી છે ભાવિન વાડિયા જીટીવી ન્યૂઝ ઉપલેટા